વડોદરામાં ગેરકાયદે બનાવેલા ડુપ્લેક્સો તોડી પાડવામાં આવ્યા છે। જે જમીનમાં ભવ્ય ડુપ્લેક્સની સ્કીમ હતી તે તોડી પડાઈ, કાનમ વિલાના બંગલાના દબાણો તોડી પડાયા છે। વ્હાઇટ હાઉસની બાજુમાં જ બન્યા છે કાનમ વિલા બંગલા। વડોદરામાં વ્હાઇટ હાઉસ પર બુલડોઝર ફરશે। 100 કરોડની કિંમતની સરકારી જમીન પર વ્હાઇટ હાઉસ બનાવાયું હતું। ભૂમાફિયાઓએ બનાવેલા વ્હાઇટ હાઉસને તોડી પડાયું છે। સરકારી જમીન પર ગેરકાયદે બાંધકામ મામલે એક્શન લેવાશે। વ્હાઇટ હાઉસ તોડવા કલેક્ટર અને કોર્પોરેશન ટીમ હાજર છે। 5 જેસીબી મશીન ડમ્પર સહિતનું સાધનો તંત્રની કાર્યવાહી છે। રવિ અમારી સાથે જોડાય છે। રવિ, એક તો ઘણા સમયથી અહીંયા આખો બંગલો બની જાય છે અને 100 કરોડથી વધુની સંપત્તિ બની જાય છે, પછી તંત્રને ખબર પડે છે અને અહીંયા તો લોકો રહેતા પણ હતા, અને પછી જે બાબત સામે આવે છે કે હવે આપ અહીંયા તોડી શકો છો, કયા પ્રકારની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે? બિલકુલ, જનક વાત કરવામાં આવે તો કલેક્ટર વિભાગ અને કોર્પોરેશન વિભાગ દ્વારા સંયુક્ત રીતે વ્હાઇટ હાઉસ જે સરકારી જમીન પર બનાવવામાં આવ્યું છે તેનું દબાણ તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે કઈ રીતના જે મજૂરો છે તેઓ વ્હાઇટ હાઉસના ટેરેસના ભાગે અત્યારે હથોડા મારીને જે દિવાલ છે તેનું દબાણ તોડી રહ્યા છે, અને ત્યાર પછી જેસીબી મશીનથી આ જે આખો સ્ટ્રક્ચર છે વ્હાઇટ હાઉસનું જે બંગલો છે તે તોડી પાડવામાં આવનાર છે। મહત્વની બાબત છે કે 100 કરોડની સરકારી જમીન ભૂમાફિયા સંજયસિંહ પરમાર દ્વારા પચાવી પાડવામાં આવી અને તેના પર તેને આ વ્હાઇટ હાઉસનો બંગલો બનાવ્યો છે। સાથે જ કાનમ વિલા નામની જે ડુપ્લેક્સની સાઇટ છે તે પણ અહીંયા શરૂ કરવામાં આવી હતી, અને તેના 6 જેટલા જે કાચા મકાનો છે તે પણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા છે। આપણી સાથે વાત કરવા માટે એસડીએમ મયંક પટેલ છે, તેમની સાથે વાત કરીશું। મયંકભાઈ, શું કહેશો, શું કાર્યવાહી ચાલી રહી છે? કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં મહેસૂલ વિભાગની, જિલ્લા વહીવટી તંત્રની તમામ ટીમો આ કામગીરીમાં જોડાઈ છે। સરકારી જમીન ઉપરના જે પણ દબાણો હતા તે દબાણો હટાવવા માટે જે પણ સરકારી પ્રક્રિયા અનુસરવાની હોય તે તમામ પ્રકારની પ્રક્રિયા અનુસરવામાં આવી હતી, અને ત્યારબાદ એમને પૂરતી તકો આપ્યા પછી સરકારી જમીન ઉપરથી દબાણ દૂર ન કરતા આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદરણીય કલેક્ટર સાહેબ આરીફ સાહેબના માર્ગદર્શનમાં આ સંપૂર્ણ પ્રક્રિયા ચાલી રહી છે। શું કહેશો, અત્યારે કાનમ વિલાના પણ દબાણો દૂર કરવામાં આવ્યા અને હવે વ્હાઇટ હાઉસના દબાણો દૂર કરવામાં આવ્યા? સરકારી જમીન ઉપરના જેટલા પણ દબાણો આઈડેન્ટિફાઈ થયેલા છે તે તમામ દબાણો દૂર કરવામાં આવશે। કેટલા સમયથી સર્વે કરવામાં આવ્યો, એને કેટલી તક આપવામાં આવી આપણા તરફથી, અને અત્યારે જે ભૂમાફિયા છે એને સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ દાખલ થઈ છે, શું કાર્યવાહી અત્યાર સુધી થઈ છે? જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘણા લાંબા સમયથી આ પ્રોસેસ હાથ ધરવામાં આવી હતી, પૂરતી તકો આપ્યા પછી દબાણ દૂર કરવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ પણ ગુનો દાખલ કરવામાં આવે છે, આ ઉપરાંત ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવેલા અને ખોટા ડોક્યુમેન્ટ બાબતે પણ ગુનો દાખલ કરવામાં આવે છે અને એની પ્રોસેસ ચાલુમાં છે। બિલકુલ, તો જે રીતના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વિભાગ 4ના અધિકારી આશિષ મોદી પણ છે, તેમની સાથે વાત કરીશું। આશિષભાઈ, શું કહેશો, સવારથી જ તમારી ટીમ અહીંયા છે, પહેલાં કાનમ વિલાના 6 જેટલા કાચા જે મકાનો છે તેના દબાણો તોડ્યા અને હવે વ્હાઇટ હાઉસનું દબાણ તોડવામાં ટીપી 3 દંતેશ્વરના ફાઇનલ પણ 881, 873 અને 879ની અંદર આવેલા તમામ પ્રકારના સરકારી જમીનના દબાણો દૂર કરવાની જે કાર્યવાહી હાથ ધરવામાં આવી તે અન્વયના 2 FPના દબાણો દૂર કરવાની કામગીરીમાં ચાલુ છે, તેમાં 3જા FPની અંદરની પણ વીજ કનેક્શનો, પાણીના કનેક્શનો, ગેસ કનેક્શનો તમામ બંધ કર્યા બાદ હવે વ્હાઇટ હાઉસનું પણ તોડવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવેલી છે, જેની અંદર VMCના દબાણ શાખાનું સંપૂર્ણ તંત્રની મદદ લેવામાં આવી છે। તે ઉપરાંત MGVCLના ટીમ પણ હાલ સ્થળ ઉપર હાજર છે, ફાયર બ્રિગેડની ટીમ અને એમ્બ્યુલન્સ પણ સ્થળ ઉપર હાજર છે। જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આ સંપૂર્ણ કામગીરી આગળની કાર્યવાહી ચાલુમાં છે। જિલ્લા વહીવટી તંત્ર અને કલેક્ટર જે છે તેમના માર્ગદર્શન હેઠળ આખી કામગીરી સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે આપ જોઈ શકો છો કે કઈ રીતના જે આલિશાન બંગલો જે તમે જોઈ રહ્યા છો, જે આ દંતેસર વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે અને સરકારી જે જમીન છે તેની અંદાજિત જે કિંમત છે 100 કરોડની આસપાસ થાય છે, અને જ્યારે હવે જંત્રીનો ભાવ 15 એપ્રિલ બાદ જ્યારે બમણો કરવામાં આવનાર છે ત્યારે આ જમીનની કિંમત 200 કરોડની થઈ જવાની છે। એટલે આપ સમજી શકો છો કે કરોડો રૂપિયાની સોનાની લગડી સમાન જે જમીનો છે તેના પર જે ભૂમાફિયા છે સંજયસિંહ પરમાર તેને અહીંયા વ્હાઇટ હાઉસ બંગલો બનાવ્યો છે। અત્યારે જે નેમપ્લેટ છે હું તમને આ બંગલાની બહાર જે લાગી છે તે વંચાવી રહ્યો છું, લક્ષ્મી નિવાસ આ બંગલાનું નામ આપવામાં આવ્યું છે। સંજયસિંહ બચુસિંહ પરમાર અને લક્ષ્મીબા સંજયસિંહ પરમાર આ બેનું નામ આ નેમપ્લેટ પર લખવામાં આવ્યું છે, અને ક્યાંક ને ક્યાંક
कही सकाय के तेमना द्वारा ज आखू आ जे व्हाइट हाउस ना बंगलो छे ते बनावामां आव्यो हतो, लैंड ग्रेबिंग करवामां आव्यु, दबाण करवामां आव्यु अने सरकारी जमीन बारोबार पचावी पाडवामां आवी। ચોક્કસથી આમાં નાની નાની માછલીઓને પકડવામાં આવી છે, પરંતુ મોટા મગરમચ્છ હજુ પણ બહાર ફરી રહ્યા છે, તેમની સામે શું કાર્યવાહી થશે તે આવનાર સમયમાં ખબર પડશે। જનક, બિલકુલ બિલકુલ રવિ, આપની પાસે આવીશું। આપ જોઈ રહ્યા છો વ્હાઇટ હાઉસનું આ ડિમોલિશન, 200 કરોડની આ જમીન કહેવાય છે,